જય ગુરુદેવ ધોરણ દસ સબ્જેક્ટ એસેસ ચેપ્ટર નંબર ઓગણીસ માનવ વિકાસ પરિવર્તન સંસારનો નિયમ છે પરિવર્તન છે એ સંસારનો એક પ્રકારનો નિયમ છે ગમે ત્યારે પરિવર્તન છે એ થતું જોવા મળે છે એક શિશુ ધીમે ધીમે પુખ્ત માનવ તરીકે વિકાસ પામે છે જેમ કે બાળકનો જન્મ થાય ધીમે ધીમે સંસ્કાર આવે મોટું થતું જોવા મળે છે અને આગળ જીવન પ્રાપ્ત કરતું જોવા મળે છે તેમ પરિવર્તનનો પણ એક પ્રકારનો નિયમ છે માનવ માનવ અવસ્થામાંથી અત્યારની જટિલ સમાજ વ્યવસ્થાના રૂપે વિકસિત થયો છે માનવ છે પહેલાં આદિમાનવ જેવી જીવન જેવી અવસ્થા જેવું છે એ જીવન પસાર કરતો જેમ જેમ આગળ જીવન જીવવા લાગ્યું એમ એમાં એનો વિકાસ થતો જોવા લાગે છે સમાજ વ્યવસ્થા અને અર્થ વ્યવસ્થાનો પણ વિભિન્ન સ્વરૂપે વિકાસ થયો છે સમાજમાં દુનિયામાં અલગ અલગ પ્રકારના નિયમો છે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા છે તેમાં પણ વિકાસ થતો જોવા મળે છે વિશ્વના અનેક દેશોના લોકોના જીવનની ગુણવત્તામાં ઘણો તફાવત જોવા મળે છે દેશ દુનિયામાં ઘણા લાખો કરોડો લોકો છે એ જોવા મળે છે બધાનું જીવન એક સરખું હોતું નથી બધા એક સરખું જીવન પ્રાપ્ત કરી શકતા નથી જીવન મીન્સ કે લાઈફ છે એ એક સરખી છે એ પસાર કરી શકતા નથી બધામાં તફાત જોવા મળે છે બે દેશો વચ્ચે જ નહીં પણ દેશના બે વિસ્તારો વચ્ચે પણ તફાત જોવા મળે છે બે દેશ વચ્ચે જ નહીં પણ વિસ્તારો વચ્ચે પણ ઘણો એવો તફાવત છે જોવા મળે છે જીવનની ગુણવત્તા સુધારવા અન વસ્ત્ર અને આવાસ જેવી મૂળભૂત જરૂરિયાતો સંતોષવી જરૂરી છે જીવનને આગળ વધારવા માટે અન્ન વસ્ત્ર આવાસ રહેવા માટે ઘર ખાવા માટે અન્ન પહેરવા માટે વસ્ત્ર જેવી નાની મોટી બાબતો જરૂરિયાત જેવી અમુક ચીજ વસ્તુ છે એ આપણા માટે જરૂરી માનવામાં આવે છે ત્યારબાદ શિક્ષણ સ્વાસ્થ્ય મનોરંજન વગેરે જરૂરિયાતો ઊભી થતી જોવા મળે છે જેમ જેમ આગળ વધતા જાય એમ શિક્ષણનું એટલું જ મહત્ત્વ આપણા જીવનમાં છે સ્વાસ્થ્યને કેવી રીતે ટકાવી રાખવું મનોરંજન કેવી રીતના માણવું બધી જરૂરિયાતો આપણા માટે એટલી જ મહત્વની માનવામાં આવે છે આ પ્રકરણમાં આપણે માનવ વિકાસ એટલે શું અને માનવ વિકાસ આંકમાં ભારતની સ્થિતિ શું છે તે બાબતનો અભ્યાસ કરવાનો છે તો સૌ પ્રથમ માનવ વિકાસનો અર્થ માનવ વિકાસ એ માનવની આકાંક્ષાઓ અને જરૂરી હોય એવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે જેમ આગળ વાત કરી કે માનવને જીવન માનવે જીવન પસાર કરવું છે તો નાની મોટી જરૂરિયાતો જીવનને આગળ વધારવા માટેની જરૂરિયાતો સુવિધાઓ એટલી જ પૂરી છે પડતી જોવા મળે છે અને એનો આગળ વિસ્તાર પણ વધતો જોવા મળે છે જેમ કે યુ એનડી પી એનું ફૂલ ફોર્મ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્વેસે માનવ વિકાસ આંકની વિભાવના કરી છે તે અન્વયે પ્રથમ માનવ વિકાસ અહેવાલ ઓગણીસો નેવમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે એટલે કે આ છે છે જાહેર કરવામાં આવ્યો માનવ વિકાસ આંકનો એચડીઆઈ માનવ વિકાસ એટલે શું તો કે માનવીને પોતાની રસ રુચિ આવશ્યક બુદ્ધિ ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાયક બને છે માનવને પોતાના જીવનને આગળ વધારવા માટે કેટલા પ્રકારની રસ છે કેટલા પ્રકારની રુચિ છે આવશ્યક એવી અને માઇન્ડ કયા પ્રકારનું છે બુદ્ધિ ક્ષમતા કયા પ્રકારની છે એનું સફળ જીવન કયા પ્રકારનું છે સર્જનાત્મક રીવે રીતે જીવન જીવવાનો સહાય સહાયક બને છે ખુદ પોતે પોતાની રીતે છે જીવન જીવવાનો હક છે એ ભોગવી શકે છે માનવી તંદુરસ્ત આરોગ્યમય સ્વચ્છ અને દીર્ઘાયુ જીવન જીવે બધાની એવી ઈચ્છા હોય કે માનવી છે એ સ્વચ્છ રીતે તંદુરસ્ત રીતે આરોગ્ય રીતે સારું પોતાનું જીવન છે આયુષ્ય પ્રાપ્ત કરે માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પણ પ્રાપ્ત કરે અલગ અલગ દુનિયામાં ઘણી એવી માહિતી પ્રાપ્ત થતી જોવા મળે છે જેમ કે સારી પણ હોઈ શકે અને ખરાબ પણ હોઈ શકે તો માહિતી દ્વારા શિક્ષણનું જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે અને સારી સારી બાબતનું નોલેજ પણ લઈ શકે વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય વ્યક્તિગત રીતે એનામાં સમાજ જેવી અનેક પ્રકારની સુવિધાઓ છે ઉપલબ્ધ થતી જોવા મળે અને પોતાનું જીવન આગળ વધારતા જોવા મળી શકે ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ બને નાના મોટા એવા જીવન ધોરણમાં બધાનું જીવન એક સરખું હોતું નથી જેમ કે કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ બને કુદરતી સંસાધનો છે એ બધાના હક માટે છે પ્રાકૃતિક કૃત્રિમ આપણે જોઈએ છીએ અને આપણે જાણીએ છીએ તો અમુક એવા કુદરતી સંસાધનો છે તે સમાન રીતે છે બધાને એના હક છે એ પ્રાપ્ત કરવાનો મોકો મળી શકે છે માનવ અધિકારોનો ઉપયોગ કરે માનવ પોતાના અલગ અલગ પ્રકારના અધિકારો છે એ અધિકારોના ઉપયોગ વ્યવસ્થિત રીતે છે એ કરી શકે ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને સ્વાસ્થ્ય સંબંધિત પરિસ્થિતિ સુધરે ગંદકી છે એનો યોગ્ય નિકાલ થાય જ્યાં ત્યાં આપણે કચરો ફેંકવો ન જોઈએ ગંદકી ફેલાવી ન જોઈએ જેથી કરીને આપણા જીવનને નુકસાની થાય નહીં માનવ ક્ષમતાઓનું નિર્માણ થાય સમાનતા પ્રાપ્ત થાય વિવિધ ક્ષેત્રોમાં પસંદગીઓનો વ્યાપ વધે માનવ ક્ષમતાઓનું નિર્માણ થાય માનવ દિવસે ને દિવસે પ્રગતિના પંથે ચડેલું જોવા મળે છે આગળ કાર્ય કરતું પણ જોવા મળે છે સમાનતા સમાન બધા પ્રત્યેનો ભાવ છે એક સરખો હોવો જોઈએ અને રાખવો જોઈએ તેથી તમામ તકોનો સર્જન અને વિસ્તરણ સાથે માનવ વિકાસનો સંબંધ છે જોડાયેલો જોવા મળે છે બધા તકો સાથે કે બધી બાબતોનો પૂર્ણ રીતે છે સર્જનાત્મક રીતે પોતાનો વિકાસ થતો જોવા મળે છે આમ માત્ર આર્થિક બાબત જ નહીં પરંતુ માનવ જીવનની સુખ શાંતિ

વગેરેને લીધે આર્થિક વિકાસ અને અંતે સામાજિક વિકાસ સાધી શકાયો નથી આવી ઘણી બાબતોથી આપણે લોકો પાછળ રહી ગયા છીએ કે જૂની પુરાણી રીત રિવાજો રૂઢિઓ અંધશ્રદ્ધા વહેમો રિવાજો જૂનવાણી અમુક જે પરિસ્થિતિ જે બનેલું છે એને ચલાવવું જ જોઈએ આમ જ થવું જોઈએ એવું બધું એના લીધે આપણે લોકો જે પાછળ રહી ગયેલા જોવા મળીએ છીએ માનવ વિકાસ અને વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે માનવ વિકાસનો ઉદ્દેશ દરેક માટે અલગ અલગ નિયમો છે બધા માટે અલગ અલગ પરિસ્થિતિ છે બધા માટે એક સરખી એક સમાન માનવામાં આવે છે જેનાથી લોકો તેમની પ્રતિભા અનુસાર સાર્થક અને સર્જનાત્મક જીવન જીવી શકે

આવક જ્યા પ્રકારની છે એ રીતના પરિસ્થિતિનો આગળ પ્રસાર થતાલો જોવા મળે છે જેના લીધે દરેક દેશોને તેની કુલ રાષ્ટ્રીય પેદાશ જેમ કે જી એન્ડ બી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેના દ્વારા રાષ્ટ્રીય પેદાશ કુલ રાષ્ટ્રીય પેદાશ કયા પ્રકારની હોવી જોઈએ કેવી રીતે એના આગળ પ્રત્યેના ભાવો જોવા મળે છે તે બાબતોનો વિકાસ થયેલો જોવા મળે